હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના ચાલુધરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ધોરણ 4 માં ચેપ્ટર 7 જોઈ રહ્યા છીએ, જો ભલે મગ, એમાં તમારી સ્વાપુખીમાં પેજ નંબર 82 ઉપર પ્રશ્ન 3 આપેલો છે, એ આપણે જોવાનો છે. એમાં શું કહે છે કે આપેલી વસ્તુઓનું માપન ક્યાં એકમોમાં કરશો, લીટર કે મિલી લીટર. અહીંયા આપણને જે વસ્તુના નામ લખીને આપેલા છે એની આપણે વસ્તુનું માપન કરવું છે, એમાં કેટલું સમય, તો એ આપણે અહીંયા લીટરમાં કરવાનું છે કે મિલી લીટર. અહીંયા તમે જોવો છો કે લીટર જે છે એ મોટો એકમ છે, એટલે કે જયારે કોઈ પણ એ મોટા પ્રમાણમાં વસ્તુ જે છે એ મોટા પ્રમાણમાં કોઈ પ્રવાહી વસ્તુ જે છે ભરવામાં આવેલી હોય ત્યારે એનું માપન લીટરમાં કરાય છે, પણ સાવ નાની બોટલમાં કે એવા ભરવામાં આવેલું હોય ત્યારે આપણે મિલી લીટર. અહીંયા જે મિલી લીટર છે ખૂબ જ નાનું માપ છે, બરાબર. જયારે આવા 1000 મિલી લીટર થાય છે ત્યારે 1 લીટર બને છે. તો જો એ વધારે પ્રમાણમાં કોઈ પણ પ્રવાહી વસ્તુ ભરેલી હોય તો ત્યારે આપણે લીટર નો ઉપયોગ કરીએ છીએ, જો કોઈ પણ પ્રવાહી વસ્તુ ઓછી ભરેલી હોય તો ત્યાં આપણે મિલી લીટર નો ઉપયોગ કરવાનો છે એ પ્રમાણ. તો જો કે કપમાં પાણી, તો કપ કેવડો હોય, કપમાં પાણી કેટલું સમય, તો એ કપમાં તો કઈ 1 લીટર જેટલું સમય લે, તો કપમાં પાણી કેટલું સમય, મિલી લીટર જેટલું સમાશે, તો ત્યાં શું લખીશું, મિલી લીટર. પછી છે પાણીની ટાંકીમાં પાણી. હવે પાણીની જે ટાંકી હોય, ટાંકી તો ખૂબ જ મોટી હોય, એમાં તો ઘણું બધું પાણી સમાય, તો ત્યાં આપણે એનું માપ જે છે શેમાં કરવું પડે, લીટરમાં, કે આ ટાંકી જે છે 1000 લીટરની છે, 500 લીટરની છે એ પ્રમાણે. પછી ચમચીમાં કફ સિરપ, ચમચી હોય, ચમચી તમે જોઈ છે, તો ચમચીમાં તમે તમારી કફ સિરપ જે દવા આવે છે ચમચીમાં દવા કેટલી સમાય, બરાબર. તો ત્યાં આપણે લીટર ન હોઈ શકે, ત્યાં શેમાં કેવું પડે, મિલી લીટરમાં. પછી છે દૂધના પેકેટમાં દૂધ, તો દૂધનું પેકેટ હોય, તમે બધા જુઓ છો કે દૂધનું જે પેકેટ છે દૂધના પેકેટમાં તમે જે દૂધ લાવો છો, બરાબર, દૂધના પેકેટમાં દૂધ કેટલું સમય છે, એમાં દૂધ જે છે સાવ 1 કપ જેટલું, 1 નાની બોટલ જેટલું, 1 ચમચી જેટલું નથી હોતું, બરાબર. એમાં 1/2 લીટર દૂધ હોય છે, અથવા તો 1 લીટર નું પણ એ પેકેટ આવે છે, 2 લીટર નું પણ પેકેટ આવે છે, તો ત્યાં આપણે દૂધનું માપ શેમાં કરીએ છીએ, લીટર માં. પછી છે ટેન્કરમાં ઓઇલ, એ મોટા મોટા જે ટાંકા હોય છે, બરાબર, એ ટાંકામાં જે તેલ ભરવામાં આવે છે, બરાબર, તેલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે, તો ટેન્કર તો ખૂબ જ મોટા હોય, એમાં તો ઘણું બધું ઓઇલ સમાય છે, તો ત્યાં આપણે શેમાં માપ કરવું પડે, લીટર માં. પછી છે પેકેટમાં શેમ્પુ, તમે શેમ્પુનું નાનું જે પેકેટ જુઓ છો, પેકેટમાં શેમ્પુ કેટલું સમાય છે, બહુ ખૂબ જ ઓછું હોય છે, એમાં શેમ્પુ જે છે એ લીટરમાં નથી હોતું, પણ શેમાં હોય છે, મિલી લીટરમાં. પછી છે આઈ ડ્રોપરમાં દવા, અહીંયા આઈ ડ્રોપર એટલે કે આપણે જે આંખમાં નાખવા, આપણે જે આંખમાં જે ટીપા નાખીએ છીએ એ ટીપા નાખવા માટેનું જે ભૂજ હોય છે, જે ડ્રોપર હોય છે ને, શું કહેવાય છે, આઈ ડ્રોપર. તો એ ટીપા નાખવા માટેનું જે ડ્રોપર હોય છે એ ડ્રોપરમાં એ દવા કેટલી સમય, તો ડ્રોપરની જે નળી હોય એ ખૂબ જ નાની હોય, તો એમાં લીટર જેટલું ન સમાય, તો એમાં આપણે શું કહેવું પડે, મિલી લીટર. પછી છે નંબર 8, કે ડોલમાં પાણી, બરાબર, ડોલ તો મોટી હોય, બરાબર, ડોલમાં ઘણું બધું પાણી સમાય, ડોલમાં ઓછામાં ઓછું 2-3 લીટર જેટલું પાણી સમાય શકે, તો ત્યાં આપણે શું કરવું પડે, લીટર કેવું પડે, મિલી લીટર ના કહી શકાય. પછી છે ઇન્જેક્શનમાં દવા, તમે લોકો ઇન્જેક્શન, જે ઇન્જેક્શન છે ખૂબ જ નાનું હોય, એમાં દવા જે છે એ લીટર જેટલી ન સમાય, બરાબર, ખૂબ જ ઓછી સમાય, તો તેમાં આપણે શું કેવું પડે, મિલી લીટર. પછી છે શાઇની શીશીમાં સાઇન, તમે ઓલો જે સાઇન નો ફળિયો જોયો હશે, નાની એવી બોટલ હોય, એ જે બોટલમાં સાઇન ભરેલી હોય એ બોટલ કેવડી હોય, નાની એવી હોય, એમાં સાઇન કેટલી સમય, એમાં સાઇન જે છે એ લીટર જેટલી નો સમય, માં એમાં તો 10-15 મિલી જેટલી સાઇન સમાય શકે, તો ત્યાં આપણે શું કેવું પડશે, મિલી લીટર. આ પ્રમાણે તમારે નક્કી કરવાનું છે કે અહીંયા આપણે કઈ વસ્તુનું માપન જે છે એ લીટરમાં કરવું કે મિલી લીટરમાં કરવું, આ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં લખી લેવાનું છે, સ્વાપો જોઈએ તો સ્વાપોમાં પૂરી લેવાનું છે. હવે આપણે પાછી નેક્સ્ટ વિડીયોમાં મળીશું, થેન્ક યુ.